સૌરાષ્ટ્રના ઘણા સંતોની અમર કથાઓ આજે લોકમુખે ગવાય છે. એમાંની આ સતદેવીદાસ અમર દેવીદાસની આ વાત છે. આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં બહુ જાણીતી જગ્યા છે અને એ જગ્યા પરબની છે. આપણે ત્યાં એમ કહેવાય છે કઈ કોઈને ખેતર વાડ્યું અને કોઈને ગામ ગરાસ, પણ જા કાશી રોજી ઉતરે એવા નકલ દેવીદાસ, પણ જા કાશી આકાશી રોજી ઉતરે. અરે રે જાનક લંક દેવીદાસ. કોઈને ખેતર વાડ્યું, કોઈને ગામ ગરાસ, પણ આકાશી રોજી ઉતરે એવો નકલંક દેવીદાસ. પ્રભાતનો પહોર છે. ભગવાન શંકરને મંદિરે એમ કહેવાય છે, ગામના માણસો એમ કે છે કે ઓલો કેદાર આવે ને એને તગલી મૂકજો. એમાં કોઈ એમ કીધું કે આ આવ્યો કેદાર, પણ કેદાર આવ્યો હતા તો ગામના લોકો એમ મળ્યા કે ભાઈ તું છેટો રહેજે, અમારી પાસે બેહજે. માં કેદારના મોઢામાંથી શબ્દ નીકળ્યો, બાપા એવો મારો શું ગુનો છે કે તમે મને પાસે બેહવા દેતા નથી? એવું મેં તમારું શું બગાડ્યું છે કે તમે મને તગડી મૂકો છો? ત્યારે ગામના માણસો એટલું બોલ્યા હતા કે ભાઈ તારો ગુનો બહુ મોટો છે, તારી માને રક્તપિત્તનો રોગ થયો છે. રક્તપિત્તનો રોગ ન કહેવાય ભાઈ, તો મહાપાપ કહેવાય, પાપ કહેવાય. એને તે હજી તારા ઘરમાં રાખી છે. ભલો થઈને હવે એને દરિયામાં બુડાડી દે, દરિયા દેવમાં સમાધિ લેવરાવી લે ભાઈ, તારા આખા કુળનો નાશ થાય, તારા કુટુંબનો નાશ થાય, અને એમની હારે તારી જનેતા આખા ગામને વરખી જાય ભાઈ. તારી જનેતાને તું દરિયામાં નાખી દે, જંગલમાં મૂકી આય. પણ કેદાર હજી તો મનમાં વિચાર કરે છે કે મારી માને, મારી જનેતાને. હા તો એક જણ એટલું બોલ્યો કે હા ભાઈ કાલ પૂનમ છે, બહુ સારો દિવસ છે, દરિયા દેવને ભોગ ચડાવી દે. કેદાર વિચાર કરે છે કે શું કરવું. એક બાજુ સમાજના માણસો કે છે, એક બાજુ વિચાર કરે છે કે મારી માને દરિયામાં નાખવી કે. હજી તો મનમાં વિચાર કરે શું કરવું. ત્યાં આયા તો એમની મા એક ઘાસના ઝૂંપડામાં, ઘાસના ઝૂંપડાની મારી પણ હતી બિચારી, કોઈને મોઢું દેખાડતી નહોતી. એમાં એકવાર એટલું બોલી, બાપા મને કોઈ પાણી પાહો, મને તરે લાગી જ મારે પાણી પીવું છે. કોઈ સાંભળતું નહોતું. ડોશી એમ કહેતી હતી કે વહુ બેટા, બેટા દીકરી મને પાણી આપને, મને બહુ તરે લાગી છે. એ ઘાસનું ઝૂંપડું હતું, એની માલિપા પોતાનું મોઢું હતાડી ડોશી કકરાટ કરતી હતી, રાડુ નાખતી, બાપા મને કોક પાણી પાઓ. ગામના માણસો વાતો કરતા હતા, અરે આ કોણ બોલે છે, કોણ રાડું નાખે. એમાં કોકી કીધું, બોલી ડાકીની જેને રક્તપિત્તનો રોગ થયો, એ ડોહી હુતી નથી ભાઈ, કોઈને હુવાઈ દેતી નથી, એનો ઓછાયો ભૂંડો ઠીક. પણ હવે ડોહી રાડું નાખતા નાખતા બોલી ને કે પાણી પીવું છે, હાલું મારી વાંચલી તરહી થઈ, એને પાણી પાયાવો. ઢોર પાણી પીતા હતા, પોતે ઉભા ઉભા કૂતરાય કુંડીમાં પાણી પીતા હતા. ગામની મારી પા એક જ આ ડોશી એવી હતી કે કોઈ પાણી નહોતું પાતું. બિચારી પડકારા કરતી હતી પાણી પાવ. એમાં તણેક વરહનો પોતાના દીકરાનો દીકરો લાલ્યો, ઘોડિયામાંથી હેઠો ઉતરી
माँ माँ तमे क्या छो माँ? दोही अंदर थी बोलती थी, बेटा बेटा लालिया हूँ आया छू। माँ तमे कोने बोलावो छो? बेटा मारे पानी पीवू छे, घर में कोई हो तो मने कोक पानी पाव ने। पानी पीऊं थे शब्द निकले ले छोकरो हड़ी काटतो पाए जे के माँ हूँ पाव। ना 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 बेटा तू छेदो रे जे, तारी माँ आवशे ने हमना मने पानी पाहे। दीकरो मानी अरे वातु करे कणे को रडू, माँ तमे अंधारा मा केम छो? माँ माँ तमे खड़खावा बैठा छो? माँ माँ तमे खड़खाओ छो, अंधारा मा तमे केम रियो छो? माँ माँ एक बार बाहर आओ ने मारे तमने जोवा छे। माँ माँ मारे तमारु मोढ़ू जोवू छे। दीकरानो दीकरो तण वरहनो ई डोही ने करगरे छे रगे छे। डोशी एटलू के छे, बेटा मारू मोढ़ू नो जो, बेटा मारा होठ खवाई गया, मारू मोढ़ू खवाई गयू, दीकरा तू बी जा। बेटा मारे कोई ने मोढ़ू बतावाई ने। अने दीकरो एटलू बोल्यो तो, माँ हूँ नहीं बीऊ। माँ माँ एक बार मने तेड़ी लियो, माँ मने मारी पास वार्ता करो। माँ तमे बाहर निकली मने कोड़िया में हुरे, माँ मारा आला गाव ने, माँ मारे तमारू मोढ़ू जो। ई वात नहीं वात मा तो छोकरो डोठ मुकी डोशी नी पाहे पूरी गयो। आम थी केदार नु आवू थियो ने विचार करो, अरे डोशी मारा दीकरा ने परखी जाए, मूर्ख मूर्ख करिया ने दीकरा ने तेड़ी लीधो, हवे तू मरी जा तो हारू। मां तय डोशी एटलू बोली थी, हा बाप जेनु पेट फरी जाए ने एने दुनिया मां कोई आवकार न आपे। बेटा तो हारू मुरुद जोवराय, काल म दरिया ने कांठे धक्को मारी दे। बेटा प्रभात ना भोर नी मालिपा गाम ने एम थियो के आजे डोशी ना दरिया में नाखी दे। बातो करता करता बधाई जोवा निकला छे, डोही ने मोढे बांधू छे, पोताना ठाम ठीकरा पोतानी भेरा डोही लीधा छे, पोताना कपड़ा भेरा लीधा छे, पण डोशी पोताना दीकरा ने भलामण करती जाय। बेटा बेटा लालो क्या ई रम्मा गयो छे? मां लाला ने हाचू जे, बेटा केदार लाला नु ध्यान राखजे, आपणी जांबली गा छे ने एने वेची नो नाखतो दीकरा, एवी गाय नो वेलो क्यांय नथी। बेटा तू कोई दी मठ खातो नी, तारा पेट मां दुखे छे दीकरा। आटली भलामण करती करती दरिया ने कांठे डोशी आवी, पण हजी डोशी माने धक्को मारे ता दरिया नी रेती माथी अवाज आव्यो, भाई जाळवजो, भाई थोपी जाओ, हूँ आवू छू, ध्यान राखजो हूँ आवू छू, डोशी ने दरिया मां नाखता नहीं। पण हजी तो विचार करे माणसो धक्को डोशी ने मारे, ता बीजी वार अवाज आव्यो, बापा खोबड़ो हूँ आवू छू, એ ડોશીને દરિયામાં નાખશો પણ એનો અવાજ કોણ સાંભળે? એક ધક્કો લાગતા ડોશીમાં દરિયામાં પડ્યા, ડોશીના દેહુ દરિયામાં તરવા મળી, માણસો તરફ ધક્કો મારીને હાલી નીકળ્યા, આવેલો આદમી બૂમો પાડે પણ કોણ સાંભળે? ભાઈ દરિયાના મોજાનું બે દળ હામામાં ગોઠવાળા, એક દળ દરિયાને કાંઠે નાખે છે અને એક દરિયામાં ખેંચવાના પ્રયત્નો કરે છે, એક દરિયા કાંઠે કાઢવાના પ્રયત્ન કરે છે। આદમી આવી ગયો જોયું, અંતરની પ્રાર્થના દરિયા દેવને કરી આવેલા આદમી કે હે મોટા પેટ વાળા સમદર, સમદર જીવતું પૃથ્વીનું મારા છે એને રાખવામાં, એને દરિયાને કાંઠે મૂકી દે, ધરતીએ તારું હું બગાડ્યું છે મોટા પેટ વાળા, ધરતીની માલિપા અમે તારા બાના દઈ છી, કોઈ મોટા મનનો માનવી હોય તો અમે એમ કહી છી કે ભાઈ આ તો સમંદર પેટો છે, ધરતીના માણાને ખાયમાં, હે દરિયા દેવ એને દરિયાને કાંઠે બહાર કાઢી દે, હે
એકલો આરતનાદ કરતો હોય એમ આદમી ઉભો છે, અને દરિયાએ જેમ પ્રાર્થના સાંભળી હોય ને એમ ડોશીના સબને રેતી ઉપર હુવરાવી દીધું. સબ હોય એવું લાગ્યું, મળું હોય એવું લાગ્યું, પણ જુવાન ને એમાં આશા દેખાણી ના, સબ નથી એમાં ચેતન છે. દરિયે અરજુ સાંભળી અને મોકલી છે, એ મરેલ ન હોય. બાજુમાં જઈ તપાસ કર્યો, ડોશીને એમ કેવા છે કે પીવાઈ ગયેલું પાણી, એ આદમી સેવા કરતો કરતો એ પાણી બધું ઓકાવી નાખ્યું, ચકર ચકર ફેરવી પાણી ઓકાવી નાખ્યું. સેવા કરતો હોય એમ ડોશીના દેહમાં ચેતન પ્રગટ્યું. સમાજનો ધુરંધર એવો આદમી જેના હામું ન જોવે એવા ગંધાતા સબને આજે એક આદમી માં જને તારી જેમ સંભાળે છે. ઈ આદમી એને માથે મૂંડો હતો, એના અંગ ઉપર જાદી પાણકો રાની એમ કેવા છે ધોતી હતી, બંડી પહેરી હતી અને કાછડી વાળી હતી, કાછડીની ઉપર પછેડીની ભેઠા વાળી હતી. રેતીમાં ધોળી ધોળી જુવાન થાકી ગયો હતો. ડોશીને સામે મીઠું માંડી માંડી, એમાં ચેતન છે, સેવા કરે છે. પણ ઈ જુવાન કોણ હતો, ઈ આદમી કોણ હતો? ઈ સંત દેવીદાસ હતા. સંત દેવીદાસ એક ડોશીની સેવા કરતા હતા. એક ગામની માલીપાયાની પધરામણી થતી હતી હામીયા થતા હતા, પણ હામીયામાંથી ભાગી છૂટીના ડોશીને બચાવવા દરિયા કાંઠે આવ્યા હતા. પણ ડોશીને આશ્વાસન દેતા હતા, પણ ડોશી આંખ ઉગાડી તો એને સ્વપ્નું લાગ્યું, ઓહો હું જીવતી બારી નીકળી, કોક મારી સેવા કરે, આ તો બધું સ્વપ્નું હોય, ઓય ઓય મારી હવે મને દરિયો પાછો લઈ જાય. આમ કારો કકરાટ કરતી હતી ડોશીને સંત દેવીદાસ, એમ કહેતા હતા, માં હવે તમને દરિયો નહીં લઈ જાય, માં માં તમે હવે બીશો માવો, માં તમને ખબર તો છે કે મરનાર કરતા જીવાડનાર જબરો છે, મારનાર કરતા માં જીવાડનાર મોટો છે. માં હવે તમને એકને લઈ જાય દરિયો, આ લઈ જાય તો આપણે બે ને આરે લઈ જાય. સોરઠના સંત દેવીદાસ બાપુ હતા. પણ ડોશીની સારવાર કરતા હતા તો જ્યાં હામીયામાંથી પોતે ભૂલી આવ્યા ને, જ્યાં ગામના માણસો આવ્યા, કોઈને પાસે ઢોલક હતી, કોઈની પાસે પખા જતા, કોઈની પાસે જા જતા, બધા ગોતતા હતા ક્યાં ગયા બાપુ ક્યાં ગયા. ગામના માણસો જે આવ્યા જોયું, બાપુ તો હારી આયા છે, બાપુ તમે આયા આવી આવ્યા, શું કરું ભાઈ, આવવું જ પડે ને. દોહીના શરીરમાંથી લોહીને પરું હાલ્યા જતા, એને પોતે લૂસતા લૂસતા એટલું બોલ્યા, બાપા આવવું પડે. ગામના માણસોને હુંક ચડતું હતું પણ શરમ ના માર્યા, બધા ઉભા હતા, છાના મુના થૂકી લેતા હતા, લોહીને પરું હાલ્યા જતા હતા ને, એ કોઈને ગમતું નહોતું, પણ શરમ નું માર્યું કોઈ બોલતું નહોતું. એક જણો બોલે, ભગત જેવો ભગત થઈ અને આ લોહી પર ચૂથવાની એને શું જરૂરી છે. બીજો કે ઈશ્વરના ભજનમાં આત્મો નહીં લાગ્યો હોય ભાઈ. ત્રીજાએ કીધું, જગ્યાધારી બહેનો પણ ભોગવું ત્યાં આવડવું જોઈએ ને, પરસ્પર એકબીજા ચર્ચા મીના કરવા. દેવદાસ બાપુ એટલું બોલ્યા, ગાડું હશે બાપા, કોઈ ગાડું લઈ આવો ને.
અરે બાપુ આ અંતરિયાળ ગાડું તો ક્યાંથી જડે? તો બાપુ કે કોઈ ખાટલો મળશે ભાઈ, ખાટલો લઈ આવશો? એક જણો બાપુ એ હટાણે આ અંતરિયાળ ખાટલો, કારણ કે કોઈને એ ચિત્ર ગમતું નહોતું. દેવીદાસ બાપુ એટલું બજાતા, પછેડી છે ભાઈ કોઈ પાસે? પછેડી? કોઈ કે મારી પછેડી તૂટલ છે, કોઈ કે આમાં નથી લેવાય એમ. સૌરાષ્ટ્ર નો સંત દેવીદાસ એટલું બોલ્યા, લ્યો આરી પછેડી ભાઈ, હાલો લ્યો ચાર જણા તૈયાર થાવ, આપણે આને લઈ જઈએ. કોઈ કે બાપુ મારા પેટમાં દુખે છે, કોઈ કે બાપુ મને વજન ઉપાડવાની ના પાડી છે. જુદા જુદા જવાબો બધાએ મને આપતા હતા. તારે એક ભાવિક એટલું બોલ્યા કે બાપુ કોઈ નહીં કે તમને, લ્યો ને હું તમને હાથું કહી દઉં, તમે સાધુ થઈને આ નરક ચૂથો છો એ અમને ગમતું નથી. આ ડોશીને જીવાડીને તમારે કયો ગઢ જાળવવો છે? દરિયાને સુકામ સંછેડો છો બાપુ, એને દેવાયેલો ભોગ હુકામ પાછો લ્યો છો? આવી ખબર હોત તો બાપુ અમે તમારું હામિયું કરત નહીં. આ રક્તપિત્તના આ હડકાયા રોગને અમારે અમારા ગામમાં નથી લઈ જાવ બાપુ. હવે તમારે જેમ કરવું એમ કરો, અમે તો આ આવ્યા અમારા ગામમાં. દેવીદાસ બાપુ એટલું બોલ્યા, ભલે બાપા જાઓ જાઓ, તમે તમારે તમારું કલ્યાણ થાય. ગામના માણસો હોયા ગયા, પોતે કમરમાંથી પછેડી ઉતારી, બબે છેડા બાંધી અને વાહે છોકરાને જેમ પારણામાં પોઢાડ્યું હોય ને એમ ડોશીની એમ કહેવાય છે કે પોઢાડીને પોટલી બાંધી પોતે ખંભે નાખી અને એકલા હાલી નીકળ્યા ભાઈ. હાલતા 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 પોતાની જગ્યા હતી ને પરબની ઝૂંપડી આવ્યા. પરબની જગ્યાએ આવ્યા, ખવાર બપોર ને હાજી ડોહી માની સારવાર કરે છે. એમાં એક પ્રસંગ એવો બન્યો, મુંજિયાસર ગામના પાદરમાંથી એક દીકરી હાહરે જાય છે. દીકરી વિદાય પછી, દીકરી આણુ વરી ગયા પછી વેલણામાં પોતાની હાહુ બેઠી છે, અમરબાઈ બેઠી છે. ગામના માણસો પાછા વળતા વાતો કરે છે કે આ દીકરી ગામના પાદરમાંથી રોયા વિનાની ગઈ હોય ને ભાઈ, એવો તો આ પેલો દાખલો. ગામના પાદરમાંથી વિદાય લે દીકરી રોવે તો ખરી ને, કોઈ કે આ ભાઈ અમારી દીકરી રોઈતી, પણ તા તો કોઈ એટલું બોલ્યું બેન અલેણું નહીં હોય, અલેણું હશે એના માવતર ને. તા તો ત્રીજી બાઈ બોલી, આ બાપા નવાણે નીર ખૂચ્યા દરડાના ને સુકાના, એવો આ કલયુગ આવી ગયો બાપા. ને કર ગામના પાદરમાં રોયા વિનાની દીકરી જાય? ના તો કોઈ બોલ્યું અમરબાઈ ને સાસરામાં સુખ બહુ સારું હશે ને, એટલે આ હું નહીં આવ્યું હોય. કોઈ બોલી એમ કે છે કે બાપા ગમે હું સુખ હોય તો હાથું ખોટું રોવું તો જોઈએ ને. અને વાતે બહુ સાચી હતી ભાઈ, ગામના પાદરમાંથી વિદાય લેતી વખતે આણુ વરીને જાતી એ આયરની દીકરી એ અમરબાઈ ની આંખમાં ખરેખર હાથું ખોટું આ હું નહોતું આવ્યું. એ રોઈ નહોતી, એ વેલણામાં બેહી ગઈ હતી. વેલડામાં અમરબાઈ બેઠી છે, પોતાની હાહુ બેઠી છે. હાહુ અમરબાઈ હામુ જોયા કરે છે, રૂપ ધરાય ધરાય ની પીએ છે. એમાં વેલડું એક લીલી વનરાય ની ઘટા પાસેથી પસાર થયો, શીતલ પવન મળ્યો વાવા, ભયે તાજક થાય એવી જગ્યા આવી. એક નાની પરબની ઝૂંપડી છે, એક કુવો બાજુમાં છે, એક અવેળો રૂડો ભર્યો છે બાજુમાં. અને એ અવેળો જયારે ખાલી થાય ત્યારે ભરતો ભરતો એ જુવાન હર વખત બોલતો જાય છે, સત દત્તાત્રી સત દત્તાત્રી બોલે છે અને અવેળો ભરે છે. છાયામાં વેરણું આવ્યું ને, અમરબાઈ ના હાહુ એટલું બોલ્યા, બાપા રોકો ઘડીક, ભરત ને નિરંદીરો બહુ તડકાની લૂ લાગી છે ને, આ ઘડીક શીતળ સાયો છે તો અહીં વિહામો લઈ.
દેવામાં સાસુ એટલું બોલ્યા કે ભાઈ આવ્યો છે લેવા, અમે કોઈ આવ્યું છે લેવા, ભાઈ લેવા આવ્યો છે. ખેડૂતે કીધું, ગાડા ખેડૂ કે હા ભાઈ હામે આવ્યો છે, પણ લેવા નથી આવ્યો, એ ચેતવણી દેવા આવ્યો છે. અમરભાઈ ને હાહુ એટલું બોલ્યા, બાપા કોની ચેતવણી, ભાઈ કોની ચેતવણી લઈને આવ્યો છે, બોલાવો ને અહીંયા હું ચેતવણી લઈને આવ્યો છે. એટલું કેવડાવ્યું છે કે આઈને કેજો કે જગ્યાની અંદર ન જાય અને અમરબાઈ ને પણ ત્યાં જવા દે નહીં. અમરબાઈ ને હા હું એટલું બોલ્યા, બાપા એવું હું છે, એવો હું વાંધો પડ્યો બાપા કે જગ્યાની અંદર જવાની મનાય છે, કે આઈ બીજું કઈ નહીં. દેવીદાસ બાપુ થોડા દિવસથી આ જગ્યાને ગંધવી મૂકી છે, પત્યા રોગ્યા ભેળા કર્યા છે, આઈ પોતે હાથે નવરાવે, હાથે ધોવરાવે, પોતાને હાથે ખવરાવે છે. હમણાં તો એક એવી પાપડી ડોસીને રક્તપિત્તનો રોગ થયો છે, એને બાપુ ક્યાંથી જોલી નાખી જગ્યામાં લેવા છે. એ વખતે ડોસી દુઃખ ભરી રાયડું સંભળાવા લાગી ભાઈ ડોસીને, અને આ એટલું બોલ્યા, બાપા કોણ છે, કોણ રાડ્યું નાખે? તો કે બસ બાપુ, ઈ દેવીદાસ મહારાજ ઈ ડોસીને નવરાવે છે, ધોવરાવે છે, ઈ રાડું નાખે ઈ જ ડોસી આવી છે બાપા. હાલો હાલો બાપા, હવે આપણે અહીં જાદુ રોકાવું નથી, બળદને નિરણ નિરો, હાલો હું હવે હાથ ધોઈને બે માળા કરી લઉં એટલે આપણે હાલતા થઈએ. અરે રે, કેવી દેવી જગ્યા હતી, ફાયકા ફાયકાનો વિહામો હતો, એની આવી દિશા કરી બાપુઈ. અમરબાઈ અવાજ તરફ આગળ હાલે છે અને વાડીની પછવાડે ઉભા ઉભા ડોહીની વાત સાંભળે. દેવીદા બાપુ ડોહીને નવરાવે છે, લીમડાના પાંદડા નાખી અને ડોસી ને નવરાવતા ડોહી રાડું નાખે છે. દેવીદાસ બાપુ એને દિલાસો, ડોસી રોવે છે, દેવીદાસ બાપુ એમ કે છે, નહીં નહીં માં, માં અમે પુરુષોના ગર્ભ વેઠનારી અને અનોખા દુઃખ સહેનારી જનની, નહીં માં, નહીં હું તને દુખાવું નહીં માં, તમમાં તો માં મને જોગમાયાના દર્શન થાય છે માં, અખિલ વિશ્વની ઈશ્વરીનું મને તારામાં દર્શન થાય છે માં, માં તમે રડો માં હું તમને નહીં દુખાવું માં. જેમ જેમ ડોશી રાડો પાડે છે ને એમ એમ બાપુ એને દિલાસો દે છે. ડોહી એમ કે છે કે મારો કેદાર ક્યાં ગયો, મારો લાલિયો ક્યાં ગયો. બાપુ કે માં, અરે રે કેવા સ્વાર્થીલા નીકળ્યા, મને તમારો કેદાર નહીં કરો, માં તમે હાજા થઈ જાઓ ને તો લાલ્યો જેમ તમારો ખોલામ રમતો હોય ને એમ હું તમારા ખોલામ રમીશ માં. તમે હાજા થઈ જાઓ એટલે હું તમારો લાલ્યો રમે એમ તમારા ખોલામાં રમીશ માં. એક સોરસનો સંત એક ડોશીના દુઃખ હરવા માટે દિલાસો આપે. અમરબાઈ વાળે કાન માંડીને આ બધું સાંભળે છે. ડોશીમાં એમ કે બાપા તું છેટો રે, તારી આ જવાની, તારું શરીર બાપ, તારી કાયા બગડી જાહે. બાપુ એટલું બોલ્યા, માં તમારી જવાનીમાં તમારું શરીર કેવું હતું? ડોશી કે બબે હેલું પાણીની ભરીને આવતી બાપા હું, અને એવું મારું શરીર હતું, એવું મારું જોબન હતું. દેવીદાસ બાપુ એટલું બોલ્યા, બસ માં બધાની દેહુના ઈ જ હાલ થવાના છે. માનવ દેહને તો રોમે રોમ રોગ ભર્યા છે, અને હું ક્યાં સુધી રોગને દાટી રાખીશ? હું તો વિચારી રહ્યો છું માં કે સ્ત્રીના દેહના ખોલિયાએ તો ટીપે ટીપે ખપી જવાનું છે. હું પુરુષ તમને ધોઉં છું
ત્યારે માં મને એમ જ લાગે છે કે હું અમારી પુરુષ જાતના પાપ ધોઉં છું માં. અમરબાઈ જગતનું ભાન ભૂલી ગયા, એનું ભાન ન રહ્યું. ક્યાં જાઉં છું, ક્યાં જઈ રહી છું, એ તો અંદર થી ઉભાર્યા. જે વાતો કાને સાંભળતા હતા એ બધું ચિત્ર નજરે જોયું. તો દેવીદાસ બાપુ ડોશીને ખાટલામાં લીમડાના પાંદડાની પથારી કરી અને પોતે પૂરાવતા હતા. માઉ ખંભે જોડી લે અને રામ રોટી માગવા જાઉં છું. બાજુના ઓરડાની માલિપા એક દશક વર્ષની વાઘરીની દીકરી સૂતી છે, એ ઉઠે તો માય ને જાળવી લેજો. આ સુતા સુતા એને છાની રાખજો. ખબર નહીં પરમાત્માને ખોલે મૂકી અને કોણ વયુંગ્યું છે. એક બાજુ દોષીના અંતરાત્મામાંથી એવા ઉદ્ગારો નીકળે છે, બાપ બાપ ખમા તુને. જેનું શરીર આખું રોગથી ઘેરાઈ ગયું છે, જે મોતની પથારીએ સૂતેલી ડોશી દેવીદાસને ખમકાર આપે છે. પણ આમ જ્યાં ભલામણ કરી, ખંભે જોડી લઈ, પગમાં પગરખા પહેરી અને દેવીદાસ જ્યાં હાલતા થયા, ત્યાં નજર સામે અમરબાઈ દેખાડા. કારણ કે અમરબાઈને ખબર નહોતી હું ક્યાં આવી ગઈ છું, ક્યાં મારું વેલણું છે, હું ક્યાં જાઉં છું, ક્યાંથી આવી છું. સમગ્ર દેહનું ભાન ભૂલી ગયા. અને વાત એ બહુ સાચી છે ભાઈ, સમગ્ર દેહનું ભાન ભૂલી અને વિદેહની અવસ્થા એમ કહેવાય છે કે જ્યારે માણસ માણતો હોય ને ત્યારે એ સંતની સાચી જગ્યા ગણાય. સંત દેવીદાસ એ બાઈને જોઈને એટલું બોલ્યા, બાપા બહેન તું કોણ છો, ક્યાંથી આવ્યું? બેન અહીં ન આવાય, બહાર નીકળતો. સંત આટલું બોલે જાય છે, હામે અમરમાં ઉભા ઉભા દાંત કાઢે. સંત દેવીદાસ ને સમજાતું નથી આ કોણ છે, ક્યાંથી આવ્યા છે, દાંત સુકામે કાઢે છે. ભલી દેવીદાસ બાપુ એટલું બોલ્યા, બાપા બહેન તમે બહાર નીકળો, તમારાથી અંદર અવાય નહીં. સંત દેવીદાસ ની વાત સાંભળી અમરબાઈ એટલું બોલ્યા, બાપુ બાપુ મને ઘરી કાંઈ ઉભવા દેશો? જીવનનું પરિવર્તન થઈ ગયું ભાઈ.